નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય હિન્દી પાઠ સાત અભિએક પરીક્ષા જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી હવે આપણે બીજું દ્રશ્ય છે ત્યાંથી પાઠની શરૂઆત કરીશું પહેલું દ્રશ્ય છે આપણે આગળના વિડીયોમાં પરિણા હવે આપણે બીજા દ્રશ્યથી અભ્યાસ કરીશું તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ સાત બીજું દ્રશ્ય છે ત્યાંથી ખોલીને તૈયાર રાખે પેજ નંબર એકતાલીસ દુસરા દૃશ્ય એટલે કે બીજું દૃશ્ય પ્રધાન અધ્યાપક કક્ષ એટલે આચાર્યના ખંડમાં આચાર્યનો ખંડ છે ત્યાં જે આ સ્થિતિ બતાવી રહ્યા છે તે આચાર્યનો ખંડ એના રૂમમાં છે પ્રધાન અધ્યાપકો તખતી કે પીછે પ્રધાન પ્રધાન અધ્યાપકજી કુછ લિખતે હોય एक अध्यापक का आना कि आचार्य पाठनना पाटिया पर प्रधानाध्यापक की तख्ती के पीछे એટલે आचार्य पाठनना पाटिया पर प्रधान अध्यापक जी कुछ लिखते हुए કંઈક લખતા હોય છે ત્યારે એક અધ્યાપક કા આના એક અધ્યાપકનું આગમન થાય છે ત્યાં આવે છે કે જે એ પાટિયા પર કંઈક લખતા હોય છે ત્યારે એક અધ્યાપક ત્યાં આવે છે અધ્યાપક સર પરીક્ષા શરૂ હો ગઈ ઓર દેવેન્દ્ર સેન અભી તક અનુપસ્થિત હે અધ્યાપક આચાર્યને કહે છે કે સર પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને દેવેન્દ્ર સેન એનું નામ છે દેવેન્દ્ર સેન હજી સુધી આવ્યો નથી અનુપસ્થિત એટલે ગેરહાજર છે હજી સુધી આવ્યો નથી પ્રધાન અધ્યાપક એટલે આચાર્ય કહે છે ક્યાં દેવેન્દ્ર બાદ હોય વ તો મેધાવી છાત્ર હે શું દેવેન્દ્ર શું થયું એ તો મેધાવી એટલે બુદ્ધિમાન હોશિયાર છાત્ર એટલે વિદ્યાર્થી છે પ્રતિભાશાલી મેધાવીનો અર્થ થશે પ્રતિ પ્રતિભાશાલી બુદ્ધિમાન હોશિયાર આચાર્ય આ સાંભળીને કહે છે કે શું દેવેન્દ્ર શું થયું એ તો બુદ્ધિમાન વિદ્યાર્થી છે હોશિયાર વિદ્યાર્થી છે અરે ભાઈ કિસ્વીકો સ્કૂટર લેકર ભેજો અરે ભાઈ કોઈને સ્કૂટર લઈને મોકલો

નથી એટલે એના આચાર્યને ચિંતા થાય છે અને કહે છે કે એ તો હોશિયાર વિદ્યાર્થી છે કે એને કોઈ સ્કૂટર લઈને મોકલો પરંતુ કે ઊભા રહો મારી પાસે તેના ફોન નંબર છે હું જાણી લઉં કે પરીક્ષા દેવા માટે ત્યાંથી નીકળેલો છે કે નહીં એટલે એ ફોન લગાડે છે અને ફોન ઉપાડે છે ત્યારે કે હું પ્રધાન અધ્યાપક બોલ રહા હું એટલે કે હું શાળામાંથી આચાર્ય બોલી રહ્યો છું અરે ભાઈ દેવેન્દ્ર કી પરીક્ષા શરૂ હો ગઈ હૈ અરે દેવેન્દ્રની પરીક્ષા શરૂ થઈ ગઈ છે આજ પહેલા દિન હૈ કે આજે પરીક્ષાનો પહેલો દિવસ છે વહ આયા ક્યો નહીં અભી તક કે તે હજી સુધી કેમ આવ્યો નથી ઘરસે નીકળે ઘંટાભર હો ગયા સામેથી જવાબ મળે છે કે ઘરેથી નીકળીએ ઘંટાભર એટલે કે એક કલાક જેટલો સમય થઈ ગયો છે હા પરીક્ષા શરૂ હોય દસ સે જ્યાદા હો ગયે કે અને પરીક્ષા પણ શરૂ થઈ દસ મિનિટથી વધારે સમય થઈ ગયો છે પતા લગાવો ભાઈ વહ તો પ્રથમ શ્રેણી મેં ઉત્તીર્ણ હોને વાલો સે હે કે ભાઈ તપાસ કરો એ તો પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થનારાઓમાં એટલે કે પાસ થવામાં છે કે એનો પરીક્ષામાં દર વર્ષે પહેલો નંબર આવે છે તો તમે તપાસ કરો ફોન રખકર ફોન રાખીને ઉસે ઘરસે નીકળે બહુ બહુત સમય હો ગયા હૈ કે તેને ઘરેથી નીકળીએ ઘણો સમય થઈ ગયો છે આ જાના ચાહીએ હવે આવી જવું જોઈએ દેખે વહ આ જાય તો મેરે પાસ ભેજના આચાર્ય અધ્યાપકને કહે છે કે જો તે આવી જાય તો મારી પાસે મોકલજો પૈસે ઉકે સાથ વાલે લડકે માલુમ કરો કહી એક્સિડન્ટ વેક્સિડન્ટ તો નહીં હો ગયા આચાર્ય અધ્યાપકને કહે છે કે તેની સાથે આવતા છોકરાઓને પૂછીને તપાસ કરો કે તેનો અકસ્માત તો થઈ નથી ગયો ને એક્સિડન્ટ તો થઈ ગયો નથી ને અધ્યાપક કા જાના અધ્યાપક ત્યાંથી જાય છે કુજ હિ દેર બાદ થોડા સમય પછી દેવેન્દ્ર કા આના દેવેન્દ્ર હાફતા હાફતા આવે છે દોડીને આવે છે એટલે શ્વાસ ચડી જાય છે એટલે હાફે છે દેવેન્દ્ર ક્યાં મેં અંદર આ શકતા હું શ્રીમાન દરવાજા બહાર ઊભો છે પરમિશન માગે છે રજા માગે છે કે હું અંદર આવી શકું માશય પ્રધાન આચાર્ય આચાર્ય કહે અરે દેવેન્દ્ર ઇતને લેટ કાંથી અબતક કે અરે દેવેન્દ્ર આટલું મોડું અત્યાર સુધી ક્યાં હતો દેવેન્દ્ર ગભરાયા સ્વર એ ગભરાયેલા અવાજમાં કહે છે અસ્પતાલ સર કે હું હોસ્પિટલે ગયો હતો સર પ્રધાન અધ્યાપક કડક કર કડક સ્વરે કહે છે અસ્પતાલ હોસ્પિટલ પરીક્ષા ક્યાં વહા હો રહી હતી કે શું પરીક્ષા ત્યાં થઈ રહી હતી ઓર એ પેન્ટ પર ખૂન કે ધબ્બે અને આ પેન્ટ પર લોહીના ડાઘા કહી ગીર પડે છે ક્યાં કે ક્યાંય પડી ગયો તો કે શું દેવેન્દ્ર જી નહીં એક અંધે બુઢે ભિખારીકો કો કિસીને સાયકલ કી ટક્કર માર દી કે કહે છે કે ના હું પડી નહોતો ગયો પણ એક અંધ ભિખારીને કોઈએ સાયકલની ટક્કર મારી દીધી હતી ઉસકી ટાંગ જરા જખમી હો ગઈ કે તેના પગ પર ખૂબ પગ પર ખૂબ વાગ્યું હતું ખૂબ જ જખમી થઈ ગયો હતો તેનો પગ વ સડક કે બીચો બીચ પડા કરતાની વચ્ચોવચ પડ્યો કણસી રહ્યો હતો ઉસે તુરંત ઈલાજ કી જરૂરતથી એને તરત જ સારવારની જરૂર હતી ઇલાજની જરૂર હતી ઈસલી અસ્પતાલ મેં ભરતી કરવા કર આ રહા હું એટલા માટે તેને હોસ્પિટલમાં ભરતી કરાવીને આવી રહ્યો છું દાખલ કરાવીને આવી રહ્યો છું ક્ષમા ચાહતા હું સર સર હું ક્ષમા માગું છું ત્યાર પછીના પેજ ઉપર પ્રધાન અધ્યાપક આચાર્ય સાબાસ સાબાસી આપતા કહે છે યહ જાણતી હોય બી કે પરીક્ષા કા સમય હે તમને આપણા કર્તવ્ય નિભાયા સાબાસી આપતા કહે છે કે પરીક્ષાનો સમય છે એ જાણતો હોવા છતાં તે તારું કર્તવ્ય નિભાવ્યું ઇન્સાન કી જિંદગી ઈસ પરીક્ષા બહુ બડી ઓર કિંમતી હોતી હૈ કે મનુષ્યની જિંદગી આ પરીક્ષા કરતા ખૂબ જ મોટી અને કિંમતી હોય છે મહત્વની હોય છે તુરા રોલ નંબર હૈ આચાર્ય દેવેન્દ્ર કહે છે કે જા પરીક્ષા ખંડમાં બે ચોથા નંબરના ખંડમાં ચોથા નંબરના વર્ગમાં તારો રોલ નંબર છે દેવેન્દ્ર જાતા હે પ્રધાન અધ્યાપક ફોન ઉઠાતે હે દેવેન્દ્ર જાય છે અને આચાર્ય ફોન ઉપાડે છે ફોન પર હલો સેન સાહેબ ફોન પર હલો સેન સાહેબ એના દેવેન્દ્રના પિતાને ફોન કરે છે અને કહે છે હા દેવેન્દ્ર આ ગયા કે હા દેવેન્દ્ર આવી ગયો છે રાસ્તે મેં કિસી એક્સિડન્ટ હો ગયા હતા કે રસ્તામાં કોઈ ઘરડાનો અકસ્માત થઈ ગયો હતો ઉસે અસ્પતાલ ભરતી કરવા કર આવ્યા હે કે તે હોસ્પિટલમાં દાખલ કરાવીને આવ્યો છે અરે ભાઈ ઇસ પરીક્ષા મેં તો પાસ હોગાહી કે અરે ભાઈ આ પરીક્ષામાં તો તે પાસ થઈ જ જશે કિતુ ઈસે બી બળી ઇન્સાનિયત કી પરીક્ષા અમે પાસ હો ગયા હૈ પરંતુ આનાથી પણ મોટી માનવતાની પરીક્ષામાં તે પાસ થઈ ગયો છે એસે હોનહાર સપૂત કે પિતા હે આપ બધાઇ કે આવા તેજસ્વી હોનહાર એટલે તેજસ્વી સપૂતના આપ પિતા છો અભિનંદન કે આવા તેજસ્વી બાળકના તમે પિતા છો તમને અભિનંદન તો અહીં પાઠ પૂરો થાય છે ત્યાર પછી અભ્યાસમાં પ્રશ્ન કે ઉત્તર દીજે તેમાં પહેલો પ્રશ્ન છે દેવેન્દ્રને પરીક્ષા હોને કે બાવજુદ ભિખારી કી મદદ ક્યો કી તો ભિખારી કે પાં મેં ગહરી ચોટ લગી થઈ ખૂન બહે રહ પહોંચાના જરૂરી થ देवेंद्र के लिए मानव की सेवा सबसे पहला कर्तव्य था इंसान की सेवा ही उसकी दृष्टि में सबसे बड़ा धर्म था इसलिए परीक्षा होने के बावजूद उसने भिखरे की मदद की बीजो प्रश्न प्रधान अध्यापक ने देवेंद्र के पिता को बधाई क्यों दी देवेंद्र मेधावी विद्यार्थी था होनहार होशियार विद्यार्थी था स्कूल की परीक्षा में उसका पास होना निश्चित था इसके साथ ही उसने बूढ़े भिखारी की सहायता की अपनी परीक्षा के बावजूद उसने उसे अस्पताल में भर्ती करवाया था इस तरह वह इंसानियत की परीक्षा में भी पास हो गया था सचमुच देवेंद्र एक होनहार सपूत था इसलिए प्रधान अध्यापक ने उसके पिता को बधाई दी क्या देवेंद्र ने जो किया वह सही किया और क्यों तो भिखारी के प्रति मानवता दिखाकर देवेंद्र ने बहुत सही काम किया था भिखारी अंधा बूढ़ा और अपाहिज था घायल होने के बावजूद वह पूरी तरह असहाय हो गया था अगर देवेंद्र उसे अस्पताल में भर्ती न कराता तो पता नहीं उसकी क्या दशा होती इंसान की सेवा व्यक्ति का सबसे पहला कर्तव्य और सबसे बड़ा धर्म है देवेंद्र ने इसी कर्तव्य और धर्म का पालन किया था इसीलिए उसने जो किया वह सही किया। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે આપ સ્કૂલ કે મેદાન મે ખેલ રહે હો અને આપકે સાથી કો પેર મે મોચ આ ગઈ તો આપ ક્યા કરેંગે ચર્ચા કીજી. તો તમે શું કરી શકો? એના વિશે તમારે કહેવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 लिंग के आधार पर वाक्य सही है या गलत अगर वाक्य गलत है तो सुधार कर दोबारा लिखिए तो पहलू वाक्य है कि मेरे पास एक बड़ी संदूक है एक बड़ी संदूक है तो वाक्य केवे गलत तो सही वाक्य क्या है मेरे पास एक बड़ा संदूक है बड़ी नीचे जगह या उसे बड़ा संदूक है બીજું છે મેં સે અંબાજી કી ટિકટ લી તો વાક્ય કેવું છે ખોટું વાક્ય છે સહી વાક્ય આ પ્રકારે આવશે કે મેને સે અંબાજી કા ટિકટ ટિક અંબાજી કા ટિકટ લીયા ત્રીજું વાક્ય રાવણ કે સાથ યુદ્ધ મેં રામ કા વિજય હુઆ ગલત વાક્ય સહી વાક્ય રાવણ કે સાથ યુદ્ધ મેં રામ કી વિજય હોય વાક્ય આ રીતે આવશે કે રાવણ કે સાથ યુદ્ધ મેં રામ કી વિજય હોય ત્યાર પછી ચોથું છે મેં ને પુસ્તક ખરીદી સહી વાક્ય છે રમેશ કી સ્કૂલ વિશાલ હે તો આ વાક્ય કેવું છે ગલત સહી વાક્ય આવશે રમેશ કા સ્કૂલ વિશાલ હે छठू से आपकी आवाज मधुर है सही वाक्य के सातवों रोहन को क्रिकेट खेलने में बड़ी मजा आती है वाक्य क्यों छे गलत सही वाक्य इस प्रकार है रोहन को क्रिकेट खेलने में बड़ा मजा आता है आठवां वाक्य छे हमें पौष्टिक खुराक लेना चाहिए गलत वाक्य है सही वाक्य इस प्रकार है हमें पौष्टिक खुराक लेनी चाहिए नौवां वाक्य से मैंने एक सुंदर तस्वीर देखा गलत वाक्य है सही वाक्य इस प्रकार है मैंने एक सुंदर तस्वीर देखी दसवू वाक्य आज भारी बरसात हुआ गलत वाक्य है सही वाक्य है आज भारी बरसात વાક્ય ફેરસે લીધે તમારી બાજુમાં ફરીથી એ વાક્ય પેન્સિલથી લખવાનું છે પેલું વાક્ય છે લડકે મેદાન મેં ખેલ રહે હે વચન પરિવર્તન લડકે એક વચન હોય તો બહુવચન કરવાનું છે તો અહીં આવશે લડકા મેદાન મેં ખેલ રહા હે પેલું જે પ્રશ્ન છે બહુ વચનનું છે તો આપણે એક વચનમાં લખવાનું છે કે લડકા મેદાન મેં વાક્ય છે આકાશ મેં પક્ષી ઉડ રહે હે તો જવાબ આવશે આકાશ મે પક્ષી ઉડ રહા હે ત્રીજું વાક્ય મેને આજ એક વ્યક્તિ કી મદદ કી એક વચન છે તો આપણે બહુવચનમાં વાક્ય લખવાનું છે તો મેને આજ કઈ વ્યક્તિઓ કી કી મદદ ચોથું ઉદ્યાન પેડ હે બહુવચન કરવાનું છે તો ઉદ્યાન મે હરે ભરે પેડ હે મેરી કિતાબ વાપસ દીજી આ વાક્ય આવશે મેરી કિતાબ વાપસ દીજી ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન ઉત્તર દીજીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક થી આપણે હવે આવતા વિડીયોમાં જોશું અસ્તુ જય હિન્દ વંદે માત્ર